तो भाजपा प्रदेश प्रमुख सी आर पाटिल जोड़ाया छे। पाटिल जी, कांग्रेस ने तो मोटी खोट पड़ी ज छे, परंतु विपक्ष सामे एक मजबूत नेता, एक कदावर नेता हता अहमद पटेल, तेनी पण चौकस खोट, शू कहशो? स्वर्गस्थ अहमदभाई पटेल जवाथी स्वाभाविक रीते कांग्रेस आगेवान होवाने कारणे कांग्रेस ने तो खूब मोटी खोट पड़ी छे। एक स्वच्छ प्रतिभा धरावनारा, खूब वर्षो नो अनुभव अने लोक लागणी साथे जोड़ायेला ए नेता हता, परंतु विरोध पक्ष की भूमिका वक्त एमना दरेक पार्टी आगेवानो साथेना संबंधो सुमधुर रह्या हता। एमनी मृदुभाषी, एमनुं सौजन्यपूर्ण वर्तन, એના કારણે એ દરેક પાર્ટીના આગેવાનો સાથે એમના સંબંધો પણ સારા હતા અને લોકપ્રિય પણ હતા। ખૂબ નાના ક્ષેત્રમાંથી, આદિવાસી ક્ષેત્રમાંથી, એ જિલ્લામાંથી એમણે કામ શરૂ કરીને દિલ્હી સુધી એ પહોંચ્યા અને એમણે ખૂબ મહત્વનું સ્થાન પણ પ્રાપ્ત કર્યું અને એના દ્વારા એમણે ગુજરાતની સેવા કરવાનો પણ સફળ પ્રયત્ન કર્યો છે। આજે એમના જવાથી કોંગ્રેસને તો નુકસાન થયું છે, પરંતુ ગુજરાતને પણ ખૂબ મોટું નુકસાન થયું છે। પરંતુ એમણે કરેલા કામો, એમની વાણી, એમના વર્તન, એમના સંબંધો, એના કારણે ગુજરાત ખૂબ લાંબા સમય સુધી એમને યાદ રાખશે। હું એમના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરું છું। પાટીલજી, તમારા તેમની સાથે કોઈ ખાસ સંસ્મરણો? ખાસ સંસ્મરણો એમના માટે એટલા માટે મારા થયા નહીં કે જયારે હું રાજકારણમાં આવ્યો ત્યારે એ દિલ્હી પહોંચ્યા હતા, તે વખતે હું ગુજરાતમાં અલગ અલગ નિગમોમાં ચેરમેન હતો। હું જયારે દિલ્હી પહોંચ્યો ત્યારે રાજ્યસભામાં હતા, એટલે ત્યાં પણ ખાસ મળવાનું થયો નહીં, અલગ જલગ મળવાનું થતું હતું। પરંતુ એકવાર અમે સુરતથી બેંગ્લોર કર્ણાટકના ઇલેક્શન વખતે એ પણ પ્રચાર માટે જતા હતા, હું પણ જતો હતો, ત્યારે મળ્યા હતા અને 2019 પછીના એ સમયમાં એમણે પોતાના સીટ ઉપરથી ઊભા થઈને મને સૌથી વધુ મતોથી જીતવા માટે અભિનંદન આપ્યા હતા। આવી સૌથી વ્યક્તિ કે જેમણે પોતે આટલા મોટા નેતા હોવા છતાં મારા જેવા એક કાર્યકર્તાને પોતાના સ્થાન પર ઊભા થઈને જયારે એમણે અભિનંદન પાઠવ્યા, ત્યારે જ એમની સૌજન્યશીલતા એમાંથી દેખાતી હતી। એમનું જે મૃદુભાષી અને જે એમનું સારું વર્તન છે એના માટે જે પ્રખ્યાત હતા એ પણ એમાંથી પ્રતીત થતું હતું। પાટીલજી, આભાર અમારી સાથે વાતચીત કરી તે બદલ।